जय स्वामी नारायण बालको। आज आपने द सिंपल पास्ट टेंस इन सादा भूतकाल विषय बात करी। सादा भूतकाल में જોઈએ તો ભૂતકાળની કોઈ ક્રિયા બની હતી તે દશામાં સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે। એટલે ભૂતકાળની કોઈ ક્રિયા છે એ દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યમાં ક્રિયાપદનું રૂપ આવે છે, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે। સાદા વર્તમાનકાળમાં આપણે શું શીખી ગયા કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને ઈ કે ઈએસ પ્રત્યય લાગે છે, પણ સાદા ભૂતકાળમાં તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે છે। ક્રિયાપદના ભૂતકાળના રૂપો કયા કયા છે તો કોઈ ગો છે તો એનું શું થાય વેન હે, સાદો વર્તમાનકાળ અને સાદા વર્તમાનકાળમાં ગો રે ગો બને છે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો ગો નું શું થઈ જાય વેન બની જાય છે। હવે આગળના નિયમો જોઈએ। કર્તા તરીકે કોઈ પણ પુરુષ કે વચન હોય તો શું કરવાનું, તો ભૂતકાળ રૂપ સમાન જ રહે છે, ભૂતકાળ રૂપ એનું એ જ આવે છે। ધારો કે આપણે સાદો વર્તમાન કાળ હતો એમાં હતું તો આપણે હી શી અને ઈટ જે ત્રીજો પુરુષ છે એમાં આપણે શું કરતા હતા તો કે ઈ કે ઈએસ પ્રત્યય લગાડતા હતા, પણ આમાં તો ભૂતકાળ રૂપ જે છે ધારો કે ગો છે એનું વેન થાય છે તો હી શી ઈટમાં કઈ ચેન્જ આવે નહીં, પણ ગો છે એનું વેન બધા પુરુષ અને બધા વચનમાં એનું એ જ રહે છે, વેન્ટ જ રહે છે, ભૂતકાળનું રૂપ જ મૂકવાનું રહે છે। સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળ બને છે, એ તો આપણે ધોરણ પાંચમાં શીખી ગયા કે ક્રિયાપદનું ખાલી માત્ર ઈડી લગાડવાથી જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે, પણ ઘણા બધા ઈ હોય તો માત્ર ડી લગાડવાનું અથવા એડી લગાડવાનું એ તો શીખી ગયા, પણ અનિમિત આપ્યા છે તો કે અનિમિત છે એ ગો છે એનું શું થાય વેન થાય સ્ટેન છે એનું સ્ટૂટ થાય એવી રીતે। હવે આગળ જોઈએ ક્રિયાપદને અંતે ઈ હોય તો માત્ર ડી લગાડવાનો અથવા સામાન્ય રીતે ઈ ડી લગાડવાથી આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપો શીખી ગયા। હવે ક્રિયાપદને અંતે વ્યંજન હોય તથા તેની આગળ એક સ્વર અંતે શું હોય વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો વ્યંજન બે વાર લખાય છે અને ઈડી લખાય છે। ધારો કે સ્ટોપ શબ્દ છે એસ ટી ઓ પી, એસ ટી ઓ પી એ શબ્દ છે, એમાં પી છે એ વ્યંજન છે અને ઓ છે એ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ માનો ઓ છે એ સ્વર છે, તો પી છે જે વ્યંજન છે એ બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે। હવે આગળ જોઈએ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની તરત જ આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી ઈડી લગાવાય છે। સ્ટડી શબ્દ છે તો એમાં શું કરવાનું, ક્રિયાપદને અંતે વાય છે અને તેની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને આઈડી લગાડવાનું છે। સ્ટડી શબ્દ છે એસ ટી યુ ડી વાય તો એનું શું કરવાનું, એસ ટી યુ ડી આઈ ઈ ડી। હવે જો વાય ની તરત પહેલા સ્વર હોય તો છેલ્લે માત્ર ઈડી લગાડવાનું, ધારો કે પ્લે શબ્દ છે તો વાય છે એની આગળ સ્વર છે તો શું કરવાનું, તો ખાલી ઈડી લગાડવાનું એવી રીતે છે। હવે કેટલાક ભૂતકાળના અનિયમિત રૂપો છે આપણે બે તો જોઈ ગયા, હવે બીજા રીડ અને રેડ, પછી સ્ટેન્ડ સ્ટૂડ ગેટ કોટ રન રેન અને મીટ એનું ભૂતકાળનું રૂપ શું થાય મેટ, એવા ઘણા બધા અનિયમિત ક્રિયાપદના રૂપો છે એ આપણે ગ્રામર બુકમાં આપેલા છે। હવે આપણે વાક્ય રચનાઓ પહેલા તો જોઈ લઈએ, વાક્ય રચના તો વાક્ય રચના કઈ રીતે વાક્ય કઈ રીતે બને છે કે સાદા વર્તમાનકાળનો અથવા સાદા ભૂતકાળનો, વર્તમાનકાળનો આપણે શીખી ગયા કે ક્રિયાપદનું રૂપ પહેલા કરતા અને પછી ક્રિયાપદનું રૂપ અને હી શી હોય તો ઈ એસ લગાડ, હવે આમાં જોઈએ તો પહેલા તો કરતા કોણ આવે આઈ વી યુ યુ હી શી એ કોઈ પણ આવે તો કરતા પછી ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ કયું આવે ઓ પછીમાં વેન્ટ છે એ ભૂતકાળનું રૂપ છે, સ્ટેન પછીના સ્ટૂડ છે એ ભૂતકાળનું રૂપ છે, કરતા પછી ભૂતકાળ પછી કર્મ અને અન્ય શબ્દ એ કઈ વાક્ય રચના થઈ, હકારની વાક્ય રચના થઈ। ધારો કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોઈએ તો ધારો કે એક વાક્ય છે કે રતન
साधा वर्तमान काल सुनो अने भूतकाल करवो होय तो रतन रॉड अ लेटर रतन छे ए કરતા થયો ભૂતકાળ રતન શું થયો રોડ થયો અને કર્મ અને અન્ય શબ્દો હવે ક્રિયા હવે બધા એનું સામાન્ય રૂપમાં ધ્યાન કોષ્ટકમાં જોઈએ આપણે ટુ બી એકવચન અને બહુવચનમાં જોઈએ તો સાદા વર્તમાન કાળમાં શું હતું ટુ બી ના રૂપો એમ ઇઝ અને આર અને બહુવચન શું હતું આર અને હવે સાદા ભૂતકાળમાં વોઝ અને વેર સાદા વર્તમાન કાળમાં હેવેઝ ની પાસે હોવું છે એ સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળનું હેડ અહીંયા તમને કોષ્ટક આપેલું છે એ કોષ્ટક તમારે મોઢે કરી લેવાનું છે હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપો ઈડી પ્રત્યય ડી પ્રત્યય પછી સ્વર વ્યંજન વાળા ચેન્જીસ આપણે જોઈ ગયા હવે અનિમિત છે એ જોઈએ સાતમો ટોપિક છે અનિમિત એવા ઘણા બધા અનિમિત જે ક્રિયાપદના રૂપો છે એ તમારે ફરજિયાત પાકા કરવાના જ રહે કારણ કે એના માટે કોઈ નિયમ નથી ધારો કે ગો શબ્દ છે એનું વેન્ડ યાદ જ રાખવું પડે સ્ટ્રેન્ડ નું ફૂડ પછી ગીવ છે તો એનું ગેવ સીટ સેટ સી સો ફૂલ ફેલ ફેલ સી તો એનું ભૂતકાળ રૂપ શું થાય સેન એવી રીતે બધા તમારે પાંચ વખત લખીને પાકા કરવાના છે હવે ભૂતકાળના પ્રશ્ન અને જવાબો તો જો સિમ્પલ હોય ડી વાળું તો પેલા તો ડી મૂકવાનું આપણે સાદા વર્તમાન કાળમાં શું ઉત્તર હતા ડુ અથવા ડઝ પણ અહીંયા કઈ ચેન્જીસ આવશે ને ઇંગ્લિશમાં આપણે અહીંયા પણ નતો આવ્યો એટલે અહીંયા પણ નહીં આવે પેલા તો ડી મૂકવાનું પછી કરતા તો આઈ વી યુ યુ વી શી ઈ આવશે એટલે કરતા પછી ક્રિયાપદનું મૂળ જો પ્રશ્નાર્થ બનાવતી વખતે હંમેશા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકશું અને કર્મ અને પછી અન્ય શબ્દ ધારો કે એક વાક્ય છે હુ સો ધ કેરેટ્સ એમાં છે ખાલી હુ સિવાય હુ એક શબ્દ છે જે હુ થી પ્રશ્ન બનાવતા હોય આપણે તો આપણે એમાં ક્રિયાપદનું જે ભૂતકાળ રૂપ છે એ મૂકવાનું પણ ધારો કે એક શબ્દ છે વોટ ડીડ જતી થ્રો તો થ્રો છે એ તો મૂળ રૂપ છે પણ એનું ભૂતકાળનો જવાબ લખ્યો કે ભૂતકાળનું રૂપ મૂકવાનું કે જતીન થ્રો બોક્સ હવે નકાર વાક્ય એવી જ રીતે કરતા પછી ડીડ પછી નોન ક્રિયાપદ મૂળ રૂપ અને કર્મ એવી રીતે ઘણા બધા વાક્યો છે એ તો તમે બધું આ હકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય નકાર વાક્ય અને અનિમિત રૂપો અને ભૂતકાળની કોઈ ક્રિયા છે એટલે રૂપો છે બધું તમે 6 7 5 6 અને 7 માં ભણી ગયા હવે જોઈએ સાદા ભૂતકાળના પ્રશ્નો અને જવાબો કઈ રીતે હોય છે તો કે ધારો કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે હુ સોલ ધ કેરેટ્સ તો કાંજી એન્ડ મંજી સોલ ધ કેરેટ્સ આમાં હુ છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ બન્યું નથી કારણ કે હુ એક છે એ એક અપવાદ છે પછી વોટી જતી થ્રો જો આ વોટી ડેરો એમાં જતી તો ના થ્રુ નો આવ્યો થ્રુ આવ્યો કારણ કે મૂળ રૂપ છે વેર ડીડ યુ કી યોર પર્સ તો આઈ કેપ માય પર્સ ઓન ધ ટેબલ પછી વેન ડીડ ધે ગો એટલે કે તેઓ ક્યારે ગયા તો ધે વેન 5 ઓક્લોક જવાબ લખતી વખતે અથવા આપણે ભૂતકાળનું એનું એજ મૂકી દેવાનું છે જો પ્રશ્નાર્થ કરીએ તો આપણે શું કરવાનું તો કે અહીંયા શું આપેલું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું રહેશે વિચ ફેન્સે ડીડ ધ ચાઇલ્ડ લાઈક ધ મૂળ રૂપ એવું ચાઇલ્ડ લાઈક ધ રેડ પેન્સિલ હાઉ મચ વોટર ડીડ ધે ડ્રિંક તેઓએ કેટલું પાણી પીધું તો કે ધે ડ્રેન્ક ટુ ગ્લાસીસ ઓફ વોટર તેઓએ બે ગ્લાસ પાણી પીધું હવે જોઈએ આપણે એક નોંધ લખી લેશું તમે બધા પણ તમારી નોટબુકમાં લખી લેજો હુ સિવાય એટલે કે હુ સિવાય આપણે પહેલા વાત કરી પહેલા જ વાક્યમાં કે હુ સિવાયના બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે હુ સિવાયના હુ માં તો આપણે ડીડ મૂકશું નહીં એટલે કે ડીડ સાથે જ્યારે મૂકતા હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે હુ ડીડ એવું ના આવે પણ હુ સોલ્ડ ધ કેરેટ્સ અને જો વોટ વાળું વાક્ય બનાવતા હોય ત્યારે વોટ ડીડ જતી થ્રો હવે એક્સરસાઇઝ જોઈ લઈએ વિની ડ્રોપ ધ ગ્લાસ એમાં છે ડ્રોપ શબ્દ આપણને કૌંસમાં આવેલું છે અને એનું ભૂતકાળ રૂપ બનાવવાનું છે તો કે ડી આર ઓ ડબલ પી ઈ ડી હવે એક વાક્ય છે ખાલી જગ્યા એ હું સમજાવું છું તમારે બીજી
છેલ્લે વ્યંજન હોય અને અહીં આગળ સ્વર હોય તો છેલ્લો શબ્દ ભેળ એટલે આ પી પીરિયડ આવ્યો અને ઈડી પ્રત્યે લાગ્યો હવે આગળની ખાલી જગ્યા છે તમારે જાતે બોલવાનું છે અને પ્રશ્નો પણ જાતે બનાવવાના છે અને તમને કોઈ પ્રશ્ન હોય અથવા પ્રશ્નમાં હુ વેર વેન અને વોટ થી વાક્ય બનાવવાનું તો એ તમારે બનાવી લેવાના છે 10 વાક્યો છે થેન્ક યુ